प्रणाम माधव विद्या संकुलना ऑनलाइन टीचिंग क्लास में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे पाठ पांच एनो बीजो वीडियो भणवा जई रह्या छीए। बीजा वीडियो में हवे आपणे आगळ जोईशुं। जुओ, तमने खरा खोटा आपेला छे। आ विधानों कया छे? खरा खोटा विधानों छे। तो प्रथम आपणे वांचीशुं बमा महाबली वांद्राना परिवारनो सरदार हतो। वांद्राना परिवारनो सरदार हतो तो ए विधान साच्चू छे। बरोबर, ए वांद्राना परिवारनो सरदार हतो तो आ विधान केवू छे? साच्चू छे। पछी बीजू छे, तळावना शांत पाणीमां सूर्यनु प्रतिबिंब देखातुं हतुं। ना, सूर्यनुं नहोतुं पण शेनुं हतुं? चंद्रनुं हतुं। तो आ विधान केवू छे? खोटू छे। जग्गुए झाडनी डाळी पकड़ी। जग्गुए झाडनी डाळी पकड़ी तो आ विधान साच्चू छे। चौथू, वांद्राना बच्चाने लोकोए पाणीमांथी बहार काढ्या। वांद्राना बच्चाने लोकोए पाणीमांथी बहार काढ्या। आ विधान ખોટું છે। લોકોએ નહીં પરંતુ વાંદરાઓએ। આકાશમાં ચાંદાનું પ્રતિબિંબ હતું। આકાશમાં ચાંદાનું પ્રતિબિંબ નહોતું પરંતુ ચાંદો પોતે જ હતો, એટલે આ વિધાન પણ ખોટું છે। આ રીતે તમારે ખરા ખોટા વિધાનો કરવાના છે। મેં તમને સ્વાધ્યાય પોથીમાંથી આ વિધાનો બતાવ્યા છે। જુઓ, પ્રથમ સાચું છે, બીજું ખોટું છે, ત્રીજું સાચું છે, ચોથું ખોટું અને પાંચમું ખોટું। આ રીતે તમારે વિધાનો કરવાના છે। હવે આપણે જોડકા જોઈશું। જોડકામાં જુઓ, મહાબલી, તો મહાબલીમાં શું આવશે? મહાબલી કોણ હતો? સરદાર, તો આપણે મહાબલીમાં સરદાર કરીશું। પછી વાંદરાઓ, તો વાંદરાઓ શું કરતા? હુપા હુપ, બરોબર। પછી પૂનમનો, પૂનમનો શું હોય? ચંદ્ર હોય। પૂનમનો શું હોય? ચંદ્ર હોય। પછી બહાદુર, બહાદુર મિકી, બહાદુર શું આવશે? મિકી। તો આ રીતે તમારે બોક્સમાં ઘ ખ ગ ચ અને ક એવા મૂળાક્ષર લખવાના છે, બરોબર। હવે આપણે નીચે જોઈએ કે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે। વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવવાના। વાર્તાનો ક્રમ કોને કહેવાય? પહેલાં તો વાર્તામાં જે વાક્ય પ્રથમ આવતું હોય એની આગળ આપણે એક નંબર લખવાનો, જે બીજું આવતું હોય એની આગળ બે લખવાનું, બરોબર। તો એ વાર્તાનો ક્રમ કહેવાય। તો શરૂઆતમાં પહેલું વાક્ય કયું આવે છે? તો જુઓ, અહીંયા મેં કરેલું છે, પહેલું વાક્ય કયું આવશે? તો આર્યું આવશે। ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો, એની આગળ આપણે એક નંબર લખવાનો છે। પછી બે નંબર કયો આવે છે? અહીંયા, કે વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા। વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા, બરોબર। પછી ત્રીજું વાક્ય કયું આવે છે? અહીંયા, કે બાળ વાનર સેનાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું। ચોથા નંબરમાં કયું આવશે? અહીંયા, કે જગ્ગુ ચિમ્પુ મોન્ટી મિકી પૂંછડી પકડી પાણી સુધી પહોંચ્યા। પાંચમા નંબરમાં આની આગળ તમારે પાંચ નંબર આપવાનો, કે તળાવમાંનો ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો। કોની જેમ તૂટી ગયો? તો કાચની બંગડીની જેમ। પછી છઠ્ઠા નંબરનું વાક્ય અહીંયા આવશે, કે જગ્ગુના હાથમાંથી ડાળીની પકડ છટકી ગઈ। જગ્ગુના હાથમાંથી ડાળીની પકડ છટકી ગઈ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે ક્રમ પ્રમાણે નંબર આપવાના છે। અને અહીંયા જે આપણે પ્રથમ પેજ ઉપર જોયું એ તમારે સરસ અક્ષરે નોટબુકમાં લખી દેવાનું। હવે આપણે આગળનું જોઈએ। જુઓ, અહીંયા હવે તમારે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો લેવાના છે, જેમ આપણે હરતા ફરતા, અહીં તહીં, જ્યાં ત્યાં, આવું જવું, આવા શબ્દો આપણે બોલીએ છીએ ને, એ પ્રમાણે તમારે અહીંયા શબ્દો લેવાના છે। અને એ શબ્દ લીધા પછી એનો વાક્ય પ્રયોગ કરવાનો છે, અને વાક્ય પ્રયોગ કરો ત્યારે એ શબ્દ તમારો અંદર આવવો જોઈએ। તો અહીંયા પ્રથમ તમને શબ્દ આપ્યો છે, જુઓ, રમતા રમતા। તો બાળકો રમતા રમતા લડી પડ્યા। પછી બીજું છે ખાતા ખાતા। તો ભાઈ બહેન ખાતા ખાતા વાતો કરતા હતા। ત્રીજા નંબરમાં છે કાઢતા કાઢતા। તો બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા નાકે નાકે દમ આવી ગયો,
एना पछी छे डोलतो डोलतो, तो सिंह जंगल में आम तेम डोलतो डोलतो चालतो हतो। पछी छे कूदाकूद, तो गीत गाता गाता बाळको कूदाकूद करता हता। तो टूंक में तमारे आ रीते एक सरखा शब्दों लेवाना छे। रमता रमता, जुओ अहींया रमता रमता, पछी खाता खाता, अहींया लखेलू छे ने जो रमता रमता, रमता रमता, पछी खाता खाता, काढता काढता, डोलतो डोलतो, कूदा कूद। आ रीते तमारे एक सरखा शब्दों लईने वाक्य प्रयोग करवानो छे। हवे नीचे तमने आपेलू छे कि तमने गमता त्रण शब्दों पसंद करो अने वाक्य बनावो। आपणने गमता शब्दों लखवाना छे, तो अहींया लखेलू छे प्रथम प्रतिबिंब, तो आपणे एनु वाक्य बनावीशुं कि अरीसामां आपणे आपणुं प्रतिबिंब देखाय छे। अरीसामां आपणने आपणुं प्रतिबिंब देखाय छे। पछी बीजू लख्यू छे बहादुर, तो विजय बहादुर छोकरो छे, विजय बहादुर छोकरो छे। त्रीजू छे पूंछड़ी, तो कूतरानी पूंछड़ी वांकी होय छे, कूतरानी पूंछड़ी वांकी होय छे। बराबर, ए रीते तमारे वाक्यो बनावाना छे। हवे नवमा प्रश्नमां जोईए कि नीचेना वाक्यो कोण बोले छे। तो प्रथम वाक्य छे नक्की चांदो पाणी में पड़ी गयो छे, कोण बोले छे? जग्गू। नक्की चांदो पाणी में पड़ी गयो छे, कोण बोले छे? तो जग्गू बोले छे। जो हवे एना पछी बीजू छे ना ना आ चांदो नथी, आ तो सरस मजानो फळ छे, चिंपू बोले छे, कोण बोले छे? चिंपू। पछी त्रीजा नंबरनु वाक्य छे चांदो होय के फळ, एने पाणીમાંથી બહાર તો કાઢો એમ કે, ચાંદો હોય કે ફળ એને પાણીમાંથી બહાર તો કાઢો, એવું કોણ બોલે છે? મોન્ટી। ચોથું વાક્ય છે વાહ કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમ્મત પણ થશે, એવું જગ્ગુ અને મોન્ટી બોલે છે। કોણ બોલે છે? જગ્ગુ અને મોન્ટી। પાંચમો નંબર એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં જુઓ એ રહ્યો તમારો ચાંદો, तो શું આવશે? મહાબલી। તો પ્રથમમાં આપણે જોઈ શકીએ કે પ્રથમ છે જગ્ગુ, પછી આવશે ચિંપુ, પછી છે મોન્ટી, જગ્ગુ અને મહાબલી। આ રીતે તમારે એક પછી એક નામ લખવાના છે। બરાબર, હવે એના પછી જુઓ નીચે તમને પ્રશ્નો પૂછ્યા છે। કેવી છે? તમને આગળ ચોપડીમાં કાવ્ય આપેલું છે પોપટનું, પોપટની ગોળ ગોળ ચા ગોળ ગોળ આંખો, પછી ચકલી વિશે છે, હાથી વિશે છે, આ બધું એ પોતાની બેની વિશે છે। તમારે ચોપડીમાંથી કાવ્ય વાંચી લેવાનું અને એ કાવ્ય વિશે અહીંયા નીચે માહિતી આપેલી છે। જુઓ કેવી છે, તો પોપટની શું ગો આંખ કેવી છે અને પાંખ કેવી છે, પછી ચકલીની આંખ કેવી છે અને પાંખ કેવી છે, બહેનીની આંખ કેવી છે અને બોલી કેવી છે। તો અહીંયા લખેલું છે જુઓ કે પોપટની ગોળ ગોળ આંખ અને લીલી લીલી પાંખ, પછી ચકલીની ઝીણી ઝીણી આંખ અને નાની નાની પાંખ, એના પછી છે બહેનીની ભોળી ભોળી આંખ અને કાલી 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 બોલી। બરાબર, તમને ચોપડીમાં કાવ્ય આપ્યું છે, એ કાવ્ય સુંદર રીતે તમારે વાંચી લેવાનું પહેલાં, એટલે કાવ્યમાંથી તમને આ ખબર પડી જશે। પછી જુઓ ક્યાં છે, તો તમને એ કાવ્યમાં આપ્યું છે પોપટ ક્યાં હોય છે એમ, પોપટ તો લીમડે, ચકલી તો ઘરને આંગણે અને બહેની તો ઘરમાં। આ રીતે તમારે એક પછી એક લખવાનું। બરાબર, જો પોપટ તો લીમડે, ચકલી ઘરને આંગણે, પછી બહેની તો ઘરમાં, આ રીતે તમારે એક પછી એક લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 7નો બીજો વિડીયો અહીંયા સુધી રાખીએ, કારણ કે મેં જે વિડીયોમાં બતાવ્યું છે એ બધું જ તમારે નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે। સુંદર અક્ષરે લખ્યા પછી પૂરું થાય કમ્પ્લીટ, પછી તમારે તમારા મમ્મી પપ્પાની સાઇન કરાવી દેવાની, તો આપણું હોમવર્ક પૂરું થયું ગણાય। એટલે વિડીયોમાં અમે જે કંઈ પણ હું બતાવું છું એ બધું જ તમારે નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું
છે અને જે મોટા પ્રશ્નો મેં તમને અગાઉના વિડીયોમાં બતાવ્યા હતા એ પ્રશ્નો પણ તમારે મોઢે કરવાના છે। તો અહીંયા આપણે પાઠ 7નો બીજો વિડીયો પૂર્ણ કરીએ છીએ, પાઠ 5નો બીજો વિડીયો પૂર્ણ કરીએ છીએ। અસ્તુ, પ્રણામ।